આજનો આપણો ટોપિક છે, શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે? જવાબ મેળવવા માટે આકૃતિ એ પર ધ્યાન આપશો. આકૃતિ એમાં બરફથી ભરેલા બીકર પર જ્યારે આપણે બંસન બર્નરથી ગરમી આપીએ છીએ ત્યારે એ બરફ જે છે એ ઘન અવસ્થા છોડીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આ પ્રવાહી અવસ્થાને જ્યારે આપણે વધુ ગરમી આપશું તો તે પોતે પોતાની બાષ્પ બનાવશે. સાથોસાથ શરૂઆતમાં થર્મોમીટરમાં તાપમાન નીચું જોવા મળે છે. જ્યારે આકૃતિ બેમાં આપણને પાણીને જ્યારે વધારે ગરમ કરીએ છીએ ત્યારે તાપમાનમાં આપણને નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ પ્રવૃત્તિ સૂચવે છે આપણને કે બરફનું પાણીમાં રૂપાંતરણ એટલે કે ઘન પદાર્થ પ્રવાહીમાં તથા પ્રવાહી પદાર્થ ઉષ્મામાં એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. આવું શા માટે થાય છે? તો કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઊર્જા જે છે એ વધે છે અને ગતિ ઊર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઊર્જા જે છે એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડી દે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતરણ પામે છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને જે તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. યાદ કરવા પ્રયત્ન કરો કે બરફનું ગલનબિંદુ કેટલું હોય છે. કદાચ આપનો જવાબ હશે 0°C, જે સાચું છે. તો બરફનું ગલનબિંદુ જે છે એ 273.15 કેલ્વિન, અહીંયા કે એટલે કે આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ પ્રમાણે કેલ્વિનનું મૂલ્ય થાય છે 0°C બરાબર 273.15 K, જે કેપિટલ લખવાનો છે. જ્યારે આપણે કેલ્વિન તાપમાનમાંથી અંશ સેલ્સિયસ તાપમાન ફેરવવાનું કે તો જે તે કેલ્વિન તાપમાનમાંથી 273 બાદ કરી નાખવાના છે. જ્યારે અંશ સેલ્સિયસ તાપમાનમાંથી આપણને કેલ્વિનમાં ફેરવવાનું કે ત્યારે આપણે જે તે અંશ સેલ્સિયસ તાપમાનમાં 273 ઉમેરી દેવાના છે. એટલા માટે 0°C બરાબર 273 કેલ્વિન. અહીંયા કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ જે છે એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા બતાવે છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને આપણે ગલન કહીએ છીએ. કોઈપણ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચલ રહે તો તે ઉષ્મા ઊર્જા જાય છે ક્યાં તે જાણવાનો પ્રયત્ન આપણે આવતીકાલના સેશનમાં કરીશું. સાથે આપને આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ શોધી લખી યાદ રાખવા પ્રયત્ન કરશો તથા સેલ્સિયસને કેલ્વિનમાં અને કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવાના દાખલાઓનો મહાવરો કરશો.